નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે વિષય કલોલ ગુજરાતી પર્યાવરણ પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ ચાર. પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ ચાર. અગાઉ આપણે ત્રણ ભાગ ભણી ગયા, આજે ભણીશું ભાગ ચાર. ભાગ ચાર એમાં પ્રશ્ન ચાર. અ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. જે વાક્ય જે બોલતું હોય એના અને કોને કહે છે, એ વ્યક્તિ કોને કહે છે એનું નામ અહીંયા લખવાનું છે. આપણે કોણ બોલે અને કોને કહે એ લખો. તો પ્રકરણ બે, કોણ બોલે અહીંયા લખવાનું અને કોને કહે એ અહીંયા લખવાનું. જે બોલતું હોય વ્યક્તિ નામ અહીંયા લખવાનું અને જેને કહે એને અહીંયા લખવાનું એમ નામ. તો અહીંયા એક નંબર છે, મારે પહેલા મોટા ચકડોળમાં બેસવું છે. મારે પહેલા મોટા ચકડોળમાં બેસવું છે. આ વાક્ય કોણ બોલે છે? યજ્ઞ. કોને ચકડોમાં બેસવું હોય છે? યજ્ઞને. તો યજ્ઞ મોટા ચકડોમાં બેસવાનું કહે છે. કોને? દાદાને. યજ્ઞ બોલે છે કે મારે મોટા ચકડોમાં બેસવાનું છે. આ વાક્ય કોને કહે છે? દાદાને. અહીંયા યજ્ઞ અને અહીંયા દાદાને. યજ્ઞ અહીંયા દાદા આવશે. બે નંબર, તું કોની સાથે આવ્યો છે? જ્યારે યજ્ઞ મેળામાં ખોવાઈ જાય છે ત્યારે કોણ પૂછે છે એને, તું કોની સાથે આવ્યો છે? બોલો, એવું કોણ પૂછે છે તું કોની સાથે આવ્યો છે? પોલીસ અંકલ. પોલીસ અંકલ યજ્ઞને પૂછે છે તું કોની સાથે આવ્યો છે. તો અહીંયા પોલીસ અંકલ આવશે અને અહીંયા યજ્ઞને. ત્રણ નંબર, તું કોને તારા ઘરે, હું તને તારા ઘરે પહોંચાડીશ. આવું કોણ બોલે છે? જ્યારે યજ્ઞના દાદા ખોવાઈ જાય છે ત્યારે યજ્ઞને પોલીસ અંકલ મળે છે, ત્યારે કોણ આવું આ કોણ વાક્ય બોલે છે? હું તને તારા ઘરે પહોંચાડી દઈશ. પોલીસ અંકલ. પોલીસ અંકલ કહે છે યજ્ઞને કે હું તને તારા ઘેર પહોંચાડીશ. તો પોલીસ અંકલ યજ્ઞને કહે છે. અહીંયા પોલીસ અંકલ અને અહીંયા યજ્ઞ આવશે. ચાર નંબર, હું તારા દાદા તિક્કમભાઈને ઓળખું છું. ત્યારે પોલીસ અંકલ પૂછે છે કે તું ક્યાં રહે છે, કઈ સોસાયટીમાં રહે છે? તો કે આશીષ સોસાયટીમાં રહું છું, બંગલા નંબર 3માં. એવું કહે છે. ત્યારે એમ પૂછે છે કે તારા દાદાનું નામ શું છે? કે તિક્કમદાસ. એટલે પોલીસ અંકલ શું કહે છે? હું તારા દાદાને ઓળખું છું. પોલીસ દાદા, પોલીસ અંકલ યજ્ઞને કહે છે કે હું તારા દાદાને ઓળખું છું. પોલીસ અંકલ યજ્ઞને કહે છે. પાંચ નંબર, લે આ જરા જોર ગરમ ખા. જ્યારે દાદા ખોવાઈ જાય છે ત્યારે પોલીસ અંકલ લે યજ્ઞ મળે છે, ત્યારે યજ્ઞને કહે છે પોલીસ અંકલ કે આ ચણા જોર ગરમ ખા. પણ યજ્ઞ તો ખાતો જ નથી, કઈ વસ્તુ લેતો નથી, કઈ ખાતો નથી. એટલે પોલીસ અંકલ ચણા જોર ગરમ ખાવાનું કહે છે પણ નહીં ખાતો. તો આ ચણા જોર ગરમ ખાવાનું કોણ કહે છે? યજ્ઞને. પોલીસ અંકલ યજ્ઞને કહે છે કે આ ચણા જોર ગરમ ખા. પોલીસ અંકલ પહેલી ખાલી જગ્યામાં પોલીસ અંકલ આવશે અને બાજુમાં યજ્ઞને કહે છે. પોલીસ અંકલ કોને કહે છે? યજ્ઞને. ચણા જોર ગરમ. છ નંબર, હું તને રમકડું અપાવું. પોલીસ અંકલ શું કહે છે? કોણ કહે છે આવું કે હું તને રમકડું અપાવું? દાદાએ તો દાંત પાડી હતી, અત્યારે નહીં, પછી મેળવું, ફરી રહીએ, પછી વસ્તુ લઈશું. દાદા તો ખોવાઈ જાય છે, દાદાને યજ્ઞ બે જુદા થઈ જાય છે, ત્યારે એને મળે છે પોલીસ અંકલ. એટલે પોલીસ અંકલ કહે છે કે હું તને રમકડું અપાવું. કોણ કહે છે? પોલીસ અંકલ યજ્ઞને કહે છે હું તને રમકડું અપાવું. અને અગ્ન તો કંઈ વસ્તુ લેતો જ નથી, કંઈ ખાતો નથી. રમકડું અપાવવાનું કહે તો પણ ના પાડે છે કે મારે તો દાદા જ જોઈએ. એટલે લે ચણા જોર, હું તને રમકડું અપાવું. પોલીસ અંકલ આ જગ્યામાં આવશે, પહેલી સાત જગ્યા પોલીસ અંકલ અને યજ્ઞને કહે છે. ખબર પડી જાય કોણ વાક્ય કોને કહે છે, ખબર પડી? બ
બરોબર ને તમે પાઠ શાંતિથી સાંભળ્યો હશે તો તમને ખબર પડી જશે કે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે પ્રકરણ 4 એક નંબર તમે થોડીકવાર મરવાનું નાટક કરો આપણે સીવાળો પાઠ ભણ્યા હતા ને જંગલમાં સી શિકાર કરીને ખાતો હતો સિયારને જે વધ્યું ઘટ્યું સિયાર બધું ખાઈ જતો હતો એ પાઠ આવું કોણ કહે છે તમે થોડીકવાર મરવાનું નાટક કરો સસલાને દૂરથી જોવો સિયાર ત્યારે શું કોને કહે છે સિયાર કે તમે થોડીકવાર મરવાનું નાટક કરો તો સિયાર કોને કહે છે સિંહને સિંહને કહે છે તમે મરવાનું નાટક કરો સિયાર સિંહને કહે છે વાર્તા યાદ હશે તમે શાંતિથી સાંભળી હશે પાઠ તો તમને ખાલી જગ્યા બધું આ કોણ બોલે છે કોને કહે છે એ ખબર પડી જશે તો શિયાળ સિંહને કહે છે બે નંબર સિંહ રાજા મરી ગયા છે સિંહ રાજા મરી ગયા છે આવું કોણ કહે છે કોને કહે છે જ્યારે સસલો આવે છે ત્યારે પૂછે છે શું થયું કે શિયાળ કહે છે સિંહ રાજા મરી ગયા છે શિયાળભાઈ સસલાને કહે છે શિયાળભાઈ કોને કહે છે સસલાને ત્રણ નંબર સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી આવું કોણ કહે છે સિંહ રાજાની પૂંછડી જરાય હલતી નથી સસલું શિયાળને કહે છે કે સિંહ રાજાની પૂંછડી જરા પણ હલતી નથી એવું સસલું શિયાળને કહે છે ચાર નંબર તમારી કંઈક ભૂલ થાય છે આવું કોણ બોલે છે કેમ કે સસલું જોવે છે સિંહને મરી ગયો છે એવું જોવે ત્યારે સસલું સિંહ સામું જોવે છે કે શરીર સિંહ જ્યારે મરી જાય તેનું શરીર અક્કા થઈ જાય પણ પૂંછડી તો હલે કહે છે એટલે પૂંછડી હલાવે છે એટલે એવું કહે છે કે તમારી કંઈક ભૂલ થાય છે સસલું શું કહે છે તમારી કંઈક ભૂલ થાય છે સિંહ રાજા મરી નહીં ગયા એને ગરબડ લાગી એને એને ખબર પડી જાય એ નાટક કરે છે તમારી કંઈક ભૂલ થાય છે સસલું એવું કહે છે કે સિંહ રાજા ના મરે કે તમારી કંઈક ભૂલ થઈ છે તો સસલું શિયાળને એવું કહે છે કે તમારી કંઈક ભૂલ થઈ છે સસલું શિયાળને કહે છે તમારી કંઈક ભૂલ થાય છે પ્રશ્ન 4 બ નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો અહીંયા આપણે નીચે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે તો કયા કયા શબ્દો આપ્યા છે એ આપણે જોઈએ પહેલાં તો એક નમૂનો આપ્યો છે તમારે ચાર શબ્દો લખવાના છે ગમે તે તમારે ચાર શબ્દો આમાં લખવાના છે ચાર શબ્દના ચાર માર્ક છે શબ્દ આપ્યો એની સામે તમારે વાક્ય લખવાનું શબ્દનો ઉપયોગ કરીને નમૂનો આપ્યો છે પાણી તો પાણી શબ્દ આવવો જોઈએ એ વાક્ય જે વાક્ય લખો એમાં પાણી શબ્દ આવવો જોઈએ સોળને પાણી પીવડાવો સોળને પાણી પીવડાવો તો પાણી શબ્દ આવી ગયો આવી રીતે પાણી શબ્દ વાક્યમાં એ શબ્દ જે શબ્દ આગળ હોય એ શબ્દ વાક્યમાં આવવો જોઈએ એનો ઉપયોગ થવો જોઈએ તો હવે જોઈએ આપણે એક નંબર ભાગ ડગલો ત્રણ નંબર અજાજ ચાર નંબર ટોપી વાસડી પછી અહીંયા બે શબ્દ આવે છે આમાં પ્રકરણ બેમાં પતંગ અને તૈન પછી બે નંબર ચિત્ર અને માછલી વજન અને બાજવું આમાં પતંગ અને તૈન બંને શબ્દનો ઉપયોગ થવો જોઈએ આમાં ચિત્ર અને માછલી બંનેનો વજન અને બાજવું બંને શબ્દનો ઉપયોગ થવો જોઈએ પછી પ્રકરણ તૈનમાં વૃક્ષ પક્ષી જયશ્રી અને શ્રવણ આ તમને શબ્દો આપ્યા છે એ શબ્દનું આપણે વાક્ય બનાવવાનું છે હું તમને કેવી રીતે વાક્યો બનાવવાના એ તમને હું બતાવું હું તમને એ વાક્યો કેવી રીતે બનાવવા વાક્યો આપ્યા એ જગ્યા નથી એટલે મેં લખ્યું નથી અહીંયા જગ્યા નથી એટલે મેં એને લખ્યું નથી મેં એક કાગળમાં લખ્યું છે એના વાક્યો બાગ તો એનું વાક્ય શું બને એક કાગળમાં મેં લખ્યું છે એ હું તમને એનો આપણે અભ્યાસ કરીએ કે કેવી રીતે શબ્દો બનાવવાના એ આપણે જોઈએ પ્રશ્ન ત્રણ બમાં તો પ્રશ્ન ત્રણ બ
નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આપણે નીચે જે શબ્દ આપ્યા એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. તો એક નંબર બાગ. એક નંબર બાગ. તો બાગમાં છોકરાઓ રમતા હતા. બાગમાં કોણ રમતું હતું? છોકરાઓ. તો બાગ શબ્દ આવી ગયો. બાગ. બાગમાં બીજો શબ્દ તમે જે આવડતો હોય તમે બીજા પણ બનાવી શકો છો. અમે બાગમાં ફરવા ગયા હતા. બાગમાં ઘણા બધા છોડવાઓ હતા. બાગમાં અમે હિંચકા ખાધા હતા. અમે બાગમાં જઈને હિંચકામાં બેઠા હતા. આવા ગમે તે વાક્ય તમે બનાવી શકો જેમાં બાગ શબ્દ આવતો હોય. બે નંબર ડગલો. આપણે વાસરીવાળો પાઠ ભણ્યા હતા. ડગલો એટલે એને કપડાં પહેરતા એને ડગલો કહેવાય. જેને કોટીને ડગલો એને ડગલો પહેર્યો હતો. ડગલો એટલે ડગલો પેલો ના લખતા. વાસરીવાળાએ ડગલો પહેર્યો હતો ને આપણે પાઠમાં શીખી ગયા છીએ. તો ડગલો વાસરીવાળાએ ડગલો પહેર્યો હતો. તો વાસરીવાળાએ લાલ ડગલો પહેર્યો હતો. તો વાસરીવાળાએ પીળો ડગલો પહેર્યો હતો. પછી બીજું કંઈ કે લખી શકો છો તમે? એવું નહીં કે આ વાસરીવાળાનું નામે જ લખવું. તમે બીજાનું નામે લખી શકો કે સોહને લાલ ડગલો પહેર્યો હતો. એવું પણ લખી શકો. ગમે તે વાક્ય તમે બનાવી શકો જેમાં ડગલો શબ્દ આવવો જોઈએ આવી રીતે. તો વાસરીવાળાએ ડગલો પહેર્યો હતો. ત્રણ નંબર હજાર. તો હજાર રૂપિયાના આમ આવવું જોઈએ એવો શબ્દ આપણે બનાવવાનો છે. તો ગામ લોકોએ વાસરીવાળાને હજાર રૂપિયા આપ્યા. વાસરીવાળાએ ગામ લોકોને હજાર રૂપિયા આપ્યા. આ શબ્દ બનાવી શકો. પછી બીજો પણ તમે બનાવી શકો છો. એવું નહીં કે આ શબ્દ તમારે બનાવવાનો. તમારે ગામ લોકોએ વાસરીવાળાને હજાર રૂપિયા આપ્યા. તો બીજો તમે બીજો શબ્દ તમને આવડતો હોય તો બીજો શબ્દ પણ તમે વાક્ય લખી શકો છો. આ શબ્દનો ઉપયોગ કરીને બીજું વાક્ય પણ તમે લખી શકો છો. હું હજાર રૂપિયાના કપડાં લાવી. હું હજાર રૂપિયાના કપડાં લાવી. હજાર રૂપિયા આવી ગયું. તો હજાર આવવું જોઈએ બરાબર. ગમે તે તમે લખી શકો છો. ચાર નંબર ટોપી. ટોપી. તો ટોપી શબ્દ આવવો જોઈએ. વાસરીવાળાએ લાલ ટોપી પહેરી હતી. વાસરીવાળાએ લાલ ટોપી પહેરી હતી. તો બીજું યાર તમે લખી શકો. હું બજારમાંથી ટોપી ખરીદી હતી. મેં બજારમાંથી ટોપી ખરીદી હતી. મારા પપ્પા ટોપી પહેરે છે. હું ઉનાળામાં ટોપી પહેરું છું. હું ગરમીમાં બહાર જઉં ત્યારે ટોપી પહેરું છું. ગમે તે શબ્દ તમે વાક્ય બનાવી શકો છો શબ્દનો ઉપયોગ કરીને. પાંચ નંબર વાસળી. તો વાસળી શબ્દ આવવો જોઈએ. તો લખો વાય. ઉંદરો વાસળીનો અવાજ સાંભળી દોડવા લાગ્યા. ઉંદરો વાસળીનો અવાજ સાંભળી દોડવા લાગ્યા. આ વાક્ય પણ તમે લખી શકો છો. પછી બીજો પણ વાક્ય તમે લખી શકો છો જેમાં વાસળી શબ્દ આવવો જોઈએ. મને વાસળીનો અવાજ ખૂબ જ ગમે છે. મને વાસળીનો અવાજ ખૂબ જ ગમે છે. શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે. શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે. વાંસળીના સૂર સાંભળવા ગમે છે. વાંસળીના સૂર સાંભળવા ગમે છે. આવા અનેક વાક્યો બનાવી શકાય છે. તમને જે આવડતું હોય એ વાક્ય લખી શકો છો. એવું નહીં કે ટીચરે જે વાક્ય લખ્યું એ જ વાક્ય આપણે લખીએ. એવું નથી હોતું. તમને જે વાક્ય આવડતું હોય તમે લખી શકો છો. પ્રકરણ બે. એક નંબર
પતંગ અને ત્રણ, પતંગ અને ત્રણ આ બંને શબ્દ જોઈએ આ વાક્યમાં. આકાશમાં ત્રણ પતંગ ચગે છે અથવા ચકે છે અથવા ચગે છે. તો આકાશમાં મેં ત્રણ પતંગ જોઈ, આકાશમાં મેં ત્રણ પતંગ જોઈ. આકાશમાં ત્રણ રંગની પતંગ ચગે છે, આકાશમાં ત્રણ રંગની પતંગ દેખાય છે. ગમે તે તમે લખી શકો છો. બે નંબર, ચિત્ર અને માછલી. ચિત્ર અને માછલી, તો દુકાનમાં ચિત્ર અને માછલી. આ ચિત્રમાં માછલી દેખાય છે, આ ચિત્રમાં માછલી દેખાય છે. પછી એવું પણ લખી શકાય, આ ચિત્રમાં રંગેબીરંગી માછલીઓ દેખાય છે, આ ચિત્રમાં રંગેબીરંગી માછલીઓ દેખાય છે. અમારા ઘરમાં એક ચિત્રમાં ઘણી માછલીઓ દેખાય છે, ઘણી માછલીઓ છે. મેં ચિત્રમાં મેં માછલીનું ચિત્ર દોર્યું હતું, મેં માછલીનું ચિત્ર દોર્યું હતું. ગમે તે તમે વાક્ય બનાવીને લખી શકો છો. ત્રણ નંબર, વજન અને તાજવું. વજન અને તાજવું, દુકાનમાં વજન કરવા માટે તાજવું વપરાય છે, દુકાનમાં વજન કરવા માટે તાજવું વપરાય છે. તો પછી બીજું વાક્ય બોલો, તમને આવડે છે? તો શાકભાજીવાળો વજન કરવા માટે તાજવું વાપરે છે, શાકભાજીવાળો વજન કરવા માટે શાકનું વજન કરવા માટે તાજવું વાપરે છે. બરોબર, એવું પણ વાક્ય બનાવી શકો છો. શાકભાજીવાળો વજન કરવા તાજવાનો ઉપયોગ કરે છે. બરોબર, પ્રકરણ ત્રણ, એક નંબર, વૃક્ષ. વૃક્ષ, તો વૃક્ષ, વૃક્ષ શબ્દ આવો જોઈએ એવું વાક્ય આપણે બનાવવાનું છે. તો કાગડો વૃક્ષ પર બેઠો છે, કાગડો વૃક્ષ પર બેઠો છે. હવે બીજું કઈ તમને વાક્ય આવડે છે વૃક્ષ વાળું? વિચારો, તમે પણ વિચારો. એવું નહીં કે ટીચરને જ બધું વિચારવાનું હોય, તમે પણ વિચારી શકો છો કે તે વૃક્ષવાળું આવું વૃક્ષ શબ્દ આવતો એવું વાક્ય કયું છે. મને વૃક્ષ વાવા ખૂબ જ ગમે છે, મને વૃક્ષો વાવા ખૂબ જ ગમે છે એવું પણ લખી શકો. મારા ઘર આગળ આસોપાલવનું વૃક્ષ છે એવું પણ લખી શકો છો. બે નંબર, પક્ષી. બે નંબર, પક્ષી, તો આકાશમાં પક્ષીઓ ઉડે છે, આકાશમાં પક્ષીઓ ઉડે છે. પછી બીજું કયું વાક્ય લખી શકો? મને પક્ષીઓમાં મોર ગમે છે, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે એવું પણ લખી શકો છો. પક્ષીઓ ઈંડા મૂકે છે, પક્ષીઓને પીસા હોય છે, પક્ષી શબ્દ આવે એવું વાક્ય આપણે લખવાનું છે તમારે. તો બીજું કોઈ તમને હજુ વાક્ય આવતું હોય તો તમે ગમે તે વાક્ય તમે લખી શકો છો, લખો છો, લખી શકો છો તમારી રીતે. પક્ષીઓ દાણા ચણે છે, પક્ષીઓ દાણા ચણે છે એવું પણ લખી શકો છો. ત્રણ નંબર, જયશ્રી. જયશ્રી, તો આ છોકરીનું નામ જયશ્રી છે, જયશ્રી વાંચવા બેઠી છે, જયશ્રી વાંચવા બેઠી છે. ગમે તે તમે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો છો. જયશ્રી શબ્દ આવો જોઈએ તમારે, ગમે તે વાક્ય બનાવી શકાય. ચાર નંબર, શ્રવણ. તો શ્રવણ, શ્રવણ માતા પિતા.
માતાની સેવા કરે છે સવાલ માતા પિતાની સેવા કરે છે સવાલ આંધળા મા બાપને કાવડ લઈને યાત્રા કરાવે કરાવવા જાય છે સવાલ માતા આંધળા માતા પિતાને કાવડમાં લઈને યાત્રા કરાવવા જાય છે ગમે તે વાક્ય તમે લખી શકો છો સવાલના માતા પિતા આંધળા હોય છે ગમે તે તમે શબ્દ લખી શકો છો બરોબર તો આપણે અહીંયા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવતા શીખી ગયા શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવતા શીખી ગયા કે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય કેવી રીતે બનાવવાનું આ પરીક્ષામાં તમે હવે સહેલાઈ રીતે લખી શકશો એવી મને આશા છે કે તમે પરીક્ષામાં વ્યવસ્થિત લખશો આ વાક્ય તો અહીંયા આપણો ભાગ 4 પૂરો થાય છે એમાં હોમવર્ક લખવાનું છે તો હોમવર્કમાં લખવાનું છે તમારે તો હોમવર્કમાં કલોલી નોટમાં આગળ લખવાનું ભાગ 4માં પ્રશ્ન 4 તમારે લખવાનું છે એટલે હોમવર્કમાં શું લખવાનું છે એ હું તમને બતાવી દઉં કે તમારે કેટલું હોમવર્ક લખવાનું છે તમારે હોમવર્કમાં લખવાનું છે કોણ બોલે અને કોને કહે પ્રશ્ન 4 અ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તમારે આ લખવાના છે 1 2 3 4 5 6 1 થી 6 કોણ બોલે છે કોને કહે છે એ લખવાના છે તમારે થોડી વાર વિડીયો ચાલી રાખું છું એટલે તમને લખવામાં તકલીફ ના થાય એટલા માટે થોડી વાર વિડીયો ચાલુ રાખું છું એટલે તમે સહેલાઈથી લખી શકો તમારે આ કોણ બોલે છે કોને કહે છે લખવાનું છે બરાબર એ પછી તમારે 1 2 3 4 આ 4 કોણ બોલે છે કોને કહે છે એ લખવાનું છે આ લખ્યા પછી આ કોણ બોલે છે કોને કહે છે એ લખ્યા પછી તમારે લખવાનું છે પ્રશ્ન 4 બ નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો નીચેના શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો એ તમારે લખવાનું છે એમાં તમારે લખવાનું પ્રશ્ન 4 બ આ લખવાનું છે હું બોલી ને નીચેના શબ્દનો ઉપયોગ કરીને તો આ નમૂનો લખવાનો ભાઈ 1 2 3 4 5 આ 1 2 3 4 5 આ લખ્યા પછી તમારે પછી આ લખવાનું 1 પતંગ 9 પછી ચિત્ર માછલી પછી વજન વાંચવું આ લખાઈ જાય પછી તમારે આ લખવાનું 1 નંબર વૃક્ષ પછી 2 નંબર પક્ષી 3 નંબર જયશ્રી 4 નંબર શ્રવણ આટલા સુધી તમારે હોમવર્ક કરવાનું છે પ્રશ્ન 4 સુધી તમારે હોમવર્ક કરવાનું છે કલોલી નોટમાં સારા અક્ષરે લખવાનું છે અહીંયા આપણો ભાગ 4 પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો